નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો એજ્યુલરી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ સાતની સ્વ અધ્યયન પોથી છે તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર બે દિલ્હી સલ્તનત આ ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું કુતુબેદીન એબકના મૃત્યુ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે જવાબ આવશે પોલો રમતા રમતા ઘોડા પરથી પડી જતા બીજું ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તેનો જવાબ છે ઇલ્તમિશ પછી ત્રીજું જલપને દિલ્હીની સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી છે ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે તો તેનો જવાબ છે ખલજી વંશ પછી ચોથો સવાલ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો તેનો જવાબ છે ઇબ્ન તુબ્બતુતા પછી પાંચમો દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો જવાબ આવશે બલોદ ક્લોદી પછી છઠ્ઠો સવાલ તમે અજમેરમાં કુતુબુદ્દીન એબકના નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત છો તેનો જવાબ છે કા ચોપડા સાતમું વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી તેનો જવાબ છે હરિહર રાય અને બુક્કારાય રાય ત્યારબાદ આઠમો સવાલ આંધ્રના પ્રોચ તરીકે કોને ઓળખવામાં આવે છે તેનો જવાબ છે કૃષ્ણદેવ રાય પછી નવમું બહમ વંશની સ્થાપના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બિડર ફેરવી હતી તેનો જવાબ છે મોહમ્મદ શાહ ત્રીજો દસમો સવાલ નીચેના પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી તેનો જવાબ છે બડા ગુંબજ પછી પ્રશ્ન નંબર બે જોઈએ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું છે કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ વંશ અને જમાઈ ખાલી જગ્યા ગાદી આવ્યો તેનો જવાબ છે ઇલતુબમિશ બીજો દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો તેનો જવાબ છે અલાઉદ્દીન ખિલજી ત્રીજું ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો તેનો જવાબ છે અલાઉદ્દીન ખિલજી જો તું ફિરોજશા તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તેનો જવાબ છે તૈમૂર લંગે પછી બાદમાં વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો તેનો જવાબ છે કૃષ્ણદેવરાય પછી બી સવાલ મને ઓળખો તેમાં પહેલો સવાલ છે હું દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક છું જવાબ આપશે રજિયા સુલતાન બીજું મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજના તરીકે ઓળખાય તેનો જવાબ છે મોહમ્મદ તુગલકની ત્રીજું હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું ઇબ્રાહિમ લોદી હું હરિહરી રાય અને બુક્કા રાયનો ગુરુ છું તેનો જવાબ છે સ્વામી વિદ્યાધરણ સિંહ નીચેના દરેક વિધાન ખોટા શબ્દ છેકો અને મારું વિધાન ખરું બનાવો તો પહેલાંનો જવાબ છે ઇલ્તુમિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું બીજું દિલ્હી સલ્તનતમાં ખુલતાનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો પછી ત્રીજાનો જવાબ આવશે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે પછી આગળ છે મોહમ્મદ શાહ ત્રીજા સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી પછી નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તેમાં પેલું છે સલ્તનત કાળમાં દિલ્હી પર કયા પાંચ વંશોનું શાસન હતું તેનો જવાબ છે સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ તુગલક વંશ ખલજી વંશ સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું બીજું કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે તે કેટલા માળનો બનેલો છે તેનો જવાબ છે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે તે પાંચ માળનો બનેલો છે ત્રીજું દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તેનો જવાબ છે દિલ્હીમાં સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલ્લાહુદ્દીન ખલજીએ કરી હતી પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનો જવાબ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું પાંચમું સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો તેનો જવાબ છે સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ ધર્મ વિભાગ વિદેશ વિભાગ પત્રવ્યવહાર વિભાગ ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થયો પછી છઠ્ઠો સવાલ તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરો વિકસાવવામાં આવ્યા તો તેનો જવાબ છે તુગલક વંશના શાસનના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝપુર ફતેહબાદ વગેરે શહેરો વિકસાવવામાં આવ્યા સાતમો હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના શાસકો હતા તેનો જવાબ છે સંગમ વંશના શાસકો હતા આઠમું કૃષ્ણદેવ રાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી તેનો જવાબ છે કૃષ્ણદેવ રાયે વિજયનગર પાસે નાગલપુર નવું નગર વસાવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો તેનો જવાબ છે વિજયનગર સામ્રાજ્યનો અંત યુદ્ધમાં થયો પછી બહમની સામ્રાજ્ય ક્યાં પાંચ સ્વતંત્ર તેનો જવાબ છે બહમની સામ્રાજ્ય બીજાપુર ગોંડલકો બિડર અહમદનગર અને બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું પછી પ્રશ્ન નંબર આગળનો જોઈએ બંધ બેસતા જોડકા જોડો એમાં પેલું છે તેને આપણે ઓપ્શન છે રજિયા સુલતાનાના પિતા સાથે જોડીએ બીજું અલાઉદ્દીન ખિલજી તેને આપણે ઓપ્શન એ દાગ અને ચહેરાની પદ્ધતિઓ સાથે શરૂ કરી તેની સાથે જોડીએ ત્રીજું છે મોહમ્મદ બિન તુગલક તેને આપણે ઓપ્શન ડી ચેહલાગનું વિસર્જન કર્યું તેની સાથે જોડી ઇબ્રાહીમ લોદીને આપણે ઓપ્શન બી દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક સાથે જોડીએ અને ગયાસુદ્દીન બાઉલ બલબંધ તેને આપણે દિલ્હીથી દોલતાબાદની રાજધાની ફેરવી તેની સાથે જોડીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર અને જે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેમાં પહેલું છે વજીર એટલે થાય સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો તે વહીવટી તંત્રનો વડો હતો બીજું એકતા એટલે કે સુલ્તનત કાળમાં પ્રાંતની જાગ્યામાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું એકતાનો વહીવટ કરતાને એકતેદાર કહેવાતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો માટે કારણ આપો તેમાં પહેલું છે ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે તેનો જવાબ છે કારણ કે ઇલ્તુમિશે પોતાના પુત્રમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેણે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી બીજું તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે તેનો જવાબ છે કારણ કે

મહમૂદ ગાવા હતો તેનો સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી આમ મુંબઈ મોહમ્મદાબાદ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે પછી ચોથું કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે તેનો જવાબ છે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ના તાલીકોટીના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ એ ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો આગળના બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલા છે જે તમારે તમારી સ્વ અધ્યયન પોથીની અંદર સરસ રીતે સારા અક્ષરે લખી લેવાના થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય